મુખ્ય દર્શન કાર્યક્રમમાં આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા ને તેમની પાસેથી જાણીએ પ્રથમ જે છ રાશિ છે તેમનો આજનો દિવસ કેવો રહેશે. સામાન્ય રીતે દીક્ષિતા આવો વરસાદ જ્યારે ઝરમર વરસતો હોય ત્યારે દલપતરામની એક કવિતા બહુ સરસ છે કે અષાઢે પરા વાદળા પાસ આવે જતા વેત જોવાની જુક્તિ જણાવે. અષાઢે પરા વાદળા પાસ આવે જતા વેત જોવાની જુક્તિ જણાવે. ધુમાડો ધૂણીનો થતા જેમ પેખો દિશે આજ આબુ ગિરિરાજ દેખો. વાદળાઓ હાથમાં આવતા હોય અને જે મોસમ જે છે એની જે આહલાદકતાને માણતા હોય એવી મેષ રાશિની વાત કરીએ તો અલ અને ઈ અક્ષરવાળા મેષ રાશિવાળા જાતકો માટે સુખ અને પ્રસન્નતા આ બંનેનો સાથે અનુભવ થશે. ગુમાવેલું ધન પાછું મળે. ખેડૂત જે છે ખેતીને લગતા કામકાજ કરી રહ્યા છે એની અંદર આવક પ્રાપ્તિના સારા યોગ દેખાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગ જે છે એને સારા અધિકાર દ્વારા સારા સફળની પ્રાપ્તિ થશે. વ્યવસાયનું જે કામ કરવાવાળા વ્યક્તિઓ છે એને પણ સારો ધન લાભ થશે. મતલબ આજના દિવસ માટે મેષ રાશિના જીવન ચારે ચાર ખૂણાઓ શ્રેષ્ઠ છે. આજનો દિવસ આનંદ કરી લ્યો. વૃષભ રાશિ બહુ જેના અક્ષર છે એવા વૃષભ રાશિવાળા જાતકોને કોઈ પણ કામ પહેલાં તો નક્કી કરો કે મારે શું કરવું છે અને એ ધ્યેય જે નક્કી કરેલા પછી ધ્યેય પ્રાપ્તિની પાછળ તમે લાગી જાઓ. આજના દિવસ માટે સફળતા મળશે. સરકારી કામકાજ કરતા હોય તો ખૂબ જ સારી અનુકૂળતા છે. ભૌતિક સુખ સુવિધામાં વૃદ્ધિ થાય. વ્યવસાયમાં ઉત્તમ ધનલાભની શક્યતાઓ પણ વૃષભ રાશિવાળા જાતકોને આજના દિવસ માટે દેખાશે. મિથુન રાશિ કચ્છગ મિથુનમ પ્રોક્તા ગુપ્ત શત્રુઓ દ્વારા થોડીક સાવધાની રાખવી પડશે. કામકાજમાં થોડી મહેનતનું પ્રમાણ વધશે. ધનની બાબતમાં થોડી પરેશાની રહેશે. વ્યવસાયની અંદર જો વિચાર કરીએ તો ફળ થોડુંક મધ્યમ દેખાઈ રહ્યું છે. મતલબ સાચવીને કામકાજ કરવું એ મિથુન રાશિવાળા જાતકો માટે આજના દિવસ માટે જરૂરી બનશે. કર્ક રાશિ ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે રાતની કદાચ ઊંઘ પૂરી ન થઈ હોય તો માનસિક તણાવની શક્યતાઓ દેખાઈ રહી છે. પાચન સંબંધિત પણ થોડી તકલીફ શક્યતાઓ છે. બને તો આજે ઓછું ખાવાનું રાખો અને ખાવામાં લિક્વિડ એટલે પ્રવાહીતાનો વધારે આગ્રહ રાખો. ઉપરી અધિકારી વર્ગ હોય અથવા તમારાથી જે ઉંમરમાં મોટા હોય એના દ્વારા થોડીક પરેશાની આજના દિવસ માટે રહેશે. થોડી તકલીફ રહેશે. થોડી ધન સંબંધી પણ ચિંતાઓ રહે તેવી શક્યતાઓ કર્ક રાશિના જાતકોને દેખાય છે. સિંહ રાશિ મ અને ટ અક્ષરવાળા સિંહ રાશિના જાતકો માટે પારિવારિક સંબંધોમાં તો ખૂબ સારો લાભ થાય. સુખ સાધનોમાં વૃદ્ધિ થાય. આર્થિક સુખ સારું મળે. કામકાજમાં પ્રગતિ થાય. મતલબ સિંહ રાશિવાળા જાતકો માટે દિવસ આજનો ખૂબ જ સારો છે. કન્યા રાશિ કઠ અને ણ અક્ષર છે આવા કન્યા રાશિવાળા જાતકો માટે વિકાસના કોઈ પણ પ્રકારના કાર્યમાં સારી સફળતા મેળવી શકશો. વિરોધ પક્ષ ગમે એટલો પ્રબળ હોય છતાં વિજય તમારો થશે. ન્યાય તમારા પક્ષે રહેશે. પ્રગતિ ઉત્તમ છે. ધંધાકીય ક્ષેત્રમાં સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. જય ગણેશ. ચોક્કસ માર્ગ સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે મહેન્દ્રભાઈ પંડ્યા ને તેમની પાસેથી જાણીએ બાકીની જે છ રાશિ છે તેમનો આજનો દિવસ કેવો રહેશે. રાશિમાં વાત કરીએ તો સાતમી રાશિ એ તો તુલા રાશિ છે. તો તુલા રાશિના જાતકોની જો વાત કરવામાં આવે તો ર અને ત જેના અક્ષર છે આવા જાતકો માટે આજના દિવસ માટે જે કંઈ પ્રયત્ન કરશો એમાં ફળ ઓછું પડે તેવી શક્યતાઓ દેખાય છે. સાથી મિત્રોનો સહકાર પણ ઓછો મળશે. સંપત્તિને લગતી કોઈ પણ બાબતોમાં આજે પ્રશ્ન કરવાનો હોય આગળ વધવાનું હોય તો પણ એમાં પણ તમારે શાંતિથી કામકાજ કરવાનું રહેશે. મતલબ આજના દિવસ માટે લીવડ દીવડમાં થોડી મુશ્કેલી રહેશે તો આ પ્રમાણે સાચવીને કામકાજ કરજો તો સારી સફળતા મળશે. વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષરવાળા જાતકો માટે અકારણ ચિંતાઓ તમારા કામને ન બગાડે થોડી કાળજી રાખજો. ખર્ચાઓ પર કાબુ રાખજો. કામકાજમાં સફળતા ઓછી જણાય છે. મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે આવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. ધનરાશિ ભધ ફ અને ઢ અક્ષર છે આવા ધનરાશિવાળા જાતકો માટે રચનાત્મક કાર્યોમાં સારી સફળતા મળે. રોજગારી માટે પ્રયત્ન કરશો તો સારી સફળતા મળશે. આર્થિક બાબતોની અંદર સારા વિકાસની શક્યતાઓ દેખાય છે. સામાજિક માન પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થાય એવા પણ ધનરાશિના જાતકોના યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. મકર રાશિ ખ અને જ જેના અક્ષર છે આવા જાતકો માટે ખોટા ખર્ચાઓ તમારી પરેશાનીમાં વધારો ન કરે એના માટે આજના દિવસ માટે થોડી કાળજી રાખવી પડશે. કોઈ પણ વ્યક્તિની સાથે વધારે હળોમળો કદાચ તમારું માન ન જળવાય તો યોગ્ય અંતરથી કામ કરજો આજના દિવસ માટે, કારણ કે એ જરૂરી છે. નોકરિયાત વર્ગને થોડી પરેશાની વધશે. ધંધાકીય બાબતોમાં સફળતા થોડીક મધ્યમ દેખાઈ રહી છે. કુંભ રાશિ ગ અને સ અક્ષરવાળા કુંભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય છે. કારણ કે જે ક્ષેત્રમાં એમને કામ કરવું હશે એ ક્ષેત્રની અંદર સારી સફળતાના યોગ બની રહ્યા છે. બીજું તમારી ભાવનાઓની કદર થશે. કોઈ પણ સારી તક મેળવવાની હોય, સારી પદોન્નતિ મેળવવાની હોય તો એના માટે પણ નવી તકો મળે તેવી શક્યતાઓ છે. ધંધાકીય ક્ષેત્રમાં સુધારો જોવા મળે એવા કુંભ રાશિના જાતકોના સુંદર યોગ બની રહ્યા છે. મીન રાશિ દ ચ જ અને થ અક્ષર છે આવા જાતકો માટે થોડું સાવધાનીથી સાવચેતીથી કામકાજ કરવું છે. અચાનક ખર્ચમાં વધારો થાય તેવી શક્યતાઓ છે. આંખ સંબંધી થોડી તકલીફ રહે તેવી પણ શક્યતાઓ દેખાય છે. નોકરિયાત વર્ગને થોડી પરેશાની રહેશે. ધંધાકીય ક્ષેત્રમાં લાભ થોડોક મધ્યમ દેખાઈ રહ્યો છે પણ જો વ્યવસ્થિત રીતે કામ કરો, આયોજનબદ્ધ પૂર્વક કામ કરશો તો ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ.